चलो गुड आफ्टरनून, जय स्वामीनारायण, जय श्री कृष्ण। आज आप शूँ करवा मूल्यांकन एक पार्ट बे, शूँ करवा मूल्यांकन एक पार्ट बे। तो चलो पार्ट बे आप क्या थी बाकी है तो ये पेज काढ़ो, पेज नंबर 229 थी बाकी है तो ने बे ब। तो चलो काढ़ो ये पेज, काढ़ू काढ़ू। हवे जो हमें पहलू छे सौथी मोटी संख्या ऊपर गोल करो, सौथी मोटी संख्या ऊपर शूँ करवानू छे गोल करवानो छे। तो हवे जो सौथी मोटी संख्या ऊपर गोल करो, हवे 14, 4, 10 अने बीजा चौरसमां शू छे 9, 18, 19। हवे बन्नेमांथी सौथी मोटी संख्या होय शूँ होय, बन्नेमांथी सौथी मोटी संख्या होय। हवे पहेलू चौरस में जोईए तो 14 मोटा 4 मोटा के 10 मोटा, तो के 14 मोटा, शूँ आवशे 14 मोटा आवशे। तो चलो 14 ऊपर आप शूँ करवानुं छे व्यवस्थित रीते गोल रिंग करवानी छे। चलो करो गोल रिंग करी। हवे बीजू छे 9, 18 अने 19, 9, 18 अने 19। तो 9, 18 अने 19 में मोटू कोण, तो के 19, तो એમાં પણ શું આવશે ગોળ રિંગ। ચાલો કરો ગોળ રિંગ પછી બીજું છે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો, શું કરવાનું છે ત્રિકોણ કરવાનું છે, આવું ત્રિકોણ કરવાનું છે। તો હવે જો એમાં શું છે પહેલા ચોરસમાં 1, 11 અને 10 અને બીજા ઓલામાં શું છે 7, 17 અને 16। હવે 1, 11 અને 10 છે એમાંથી ત્રણેયમાંથી મોટું કોણ, 1, 11 માંથી 10 માંથી ત્રણેયમાંથી મોટું કોણ, 1, 10 કે 11, તો કે 1 નાનું કોણ, 1, 11 અને 10માં નાનું કોણ, તો કે 1। તો ચાલો એમાં શું આવશે ત્રિકોણ આવશે, ચાલો કરો ત્રિકોણ કર્યું। પછી 7, 17 અને 16માં સૌથી નાનું કોણ, 7, 17 અને 16માં સૌથી નાનું કોણ, તો કે 7। તો ચાલો એમાં પણ ત્રિકોણ કરો ફેરું। પછી છે ત્રીજું તરત પહેલાંની સંખ્યાઓ લખો, શું કીધું છે આમાં તરત પહેલાંની, એટલે કે 8 પહેલાં શું આવે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 પહેલાં શું આવ્યું, તો કે 7, શું આવ્યું 7। તો ચાલો લખો 7 લખ્યું। પછી છે 14, શું આપ્યું છે 14, તો 14 પહેલાં શું આવશે, તો કે ઘણું બોલવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14 14 પહેલાં શું આવ્યું 13 આવ્યા, શું આવ્યું 13 આવ્યા, તો શું આવશે ત્યાં 13। તો ચાલો લખો 13 લખો 13 લખ્યું। પછી ત્રીજું છે તરત પહેલાંની સંખ્યાઓ, અલા સોરી ચોથું છે તરત પછીની સંખ્યાઓ લખો, તરત પછીની સંખ્યાઓ લખો। હવે 5 પછી શું આવે, 5 પછી શું આવે કેટલાની ખબર છે, ચાલો મને કહો તો 5 પછી શું આવે, 5 પછી 6 આવે, શું આવે 6 આવે, તો લખો 5 પછી 6 લખ્યું। પછી 19 પછી શું આવે, 19 પછી શું આવે, તો કે 20, 19 પછી શું આવે 20, તો લખો 20 લખ્યું। હવે જુઓ 3 સરવાળા કરો ગમે તે 4, શું આપ્યું છે સરવાળા કરો ગમે તે 4। હવે આમાં આપણે સરવાળા કરવાના છે, શું કરવાનું છે સરવાળા કરવાના છે, આમાં ભલે 4 લખ્યું પણ આપણે 5 એ 5 કરવાના છે, શું કરવાનું છે 5 એ 5 કરવાના છે। હવે
પહેલું છે નવ પ્લસ સાત, નવ પ્લસ સાત. હવે નવ પ્લસ સાત કેટલા થાય? તો કે નવ મોટા કે સાત મોટા? મોટું કોણ આમાં, નવ કે સાત? તો કે નવ. કેટલા કોણ મોટું છે? નવ. તો નવની અંદર કેટલા નાખવાના છે આપણે? સાત નાખવાના છે. કેટલા નાખવાના છે? સાત નાખવાના છે. તો ચાલો નવ પ્લસ સાત, નવની અંદર સાત નાખો કેટલા થાય? તો કે નવ, જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત અહીંયા આવી ગયા. હવે નવ છે તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, કેટલા થયા? સોળ થયા. નવ નવ પ્લસ સાત બરાબર સોળ. તો ચાલો લખો આમાં સોળ, લખા સોળ, લખા પછી બીજું ચૌદ પ્લસ પાંચ, ચૌદ પ્લસ પાંચ. તો ચૌદની અંદર કેટલા નાખવાના આપણે? પાંચ. તો ચાલો ગણવાનું પાછું. તો કે એક બે ત્રણ ચાર પાંચ, પાંચ થઈ ગયા. તો હવે ચૌદની અંદર પાંચ નાખવાના, ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ, કેટલા થયા? ઓગણીસ. તો કે ચૌદ પ્લસ પાંચ બરાબર ઓગણીસ. તો ચાલો લખો ઓગણીસ, લખ્યું. પછી છે તેર પ્લસ ત્રણ, સોરી સોળ પ્લસ ત્રણ, સોળ પ્લસ ત્રણ બરાબર કેટલા થશે? તો કે સોળની અંદર કેટલા નાખવાના? ત્રણ. તો કે સોળ સત્તર અઢાર ઓગણીસ. તો કેટલા થાય? સોળ પ્લસ ત્રણ બરાબર ઓગણીસ. ચાલો લખો ઓગણીસ, લખ્યા. પછી ચોથું છે આઠ પ્લસ છ, આઠ પ્લસ છ. આઠ મોટા કે છ મોટા? તો કે આઠ મોટા. તો આઠની અંદર કેટલા નાખવાના આપણે? છ નાખવાના છે. કેટલા નાખવાના છે? છ નાખવાના છે. તો ચાલો આઠ છે અને અંદર છ નાખવાના, તો ટેરવા ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ ને છ ટેરવાથી અહીંયા. હવે આઠ છે તો કેટલા નાખશું? છ. આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, કેટલા થશે? ચૌદ. તો ચાલો લખો ચૌદ, આઠ પ્લસ છ બરાબર ચૌદ. ચાલો લખું. પછી પાંચમું છે સત્તર પ્લસ ઝીરો. હવે સત્તર પ્લસ ઝીરો એટલે કેટલા થશે? સત્તર જ થશે. લખું. પછી બાદબાકી કરો ગમે તે ચાર, બાદબાકી કરો ગમે તે ચાર. હવે સરવાળામાં આપણે પ્લસ કરવાનું હતું, બાદબાકીમાં આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. શું કરવાનું છે? બાદ કરવાના છે. બાદ કરવું એટલે કે ઓછા કરવા. કેટલા કરવા? ઓછા કરવા. હવે સાત માઇનસ પાંચ, હવે સાત હોય એમાંથી આપણે કેટલા કાઢવાના? પાંચ કાઢવાના છે. તો જુઓ પહેલાં આપણે કેટલા કરીશું? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત થઈ ગયા. હવે એમાંથી આપણે કેટલા કાઢવાના છે? પાંચ, પાંચ કાઢ નાખવાના છે. તો કેટલા કાઢશું આપણે? એક બે ત્રણ ચાર પાંચ કાઢ નાખા. તો વેધા કેટલા? પાછળ એક ને બે, કેટલા વેધા? બે વેધા. તો જવાબમાં શું આવશે? બે. લખું. પછી એવી જ રીતે બીજું. પછી છે પંદર માઇનસ નવ, પંદર માઇનસ નવ. હવે જવું, ઉપર બે રકમ છે અને નીચે એક રકમ છે. હવે એકની નીચે માઇનસ છે, પાંચની નીચે નવ છે, એટલે પાંચમાંથી કોઈ દિવસ નવ જાય નહીં. નાની સંખ્યામાંથી કોઈ દિવસ મોટી સંખ્યા બાદ થાય નહીં, અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ જાય, પણ નાનીમાંથી કોઈ દિવસ મોટી સંખ્યા બાદ થાય નહીં. એ માટે આપણે શું લેવો પડે? દસકો લેવો પડે. શું લેવો પડે? દસકો લેવો પડે. તો દસકો કેમ લેશું? તો કે અહીંયા પાંચ છે તો ત્યાં કેટલા આવશે? પંદર. કેટલા આવશે? પંદર. અને અહીંયા એક છે એટલે શું આવશે? ઝીરો આવશે. શું આવશે? ઝીરો આવશે. તો હવે પંદર, પંદર મોટી સંખ્યા થઈ ગઈ, તો પંદરમાંથી શું જશે? નવ. પંદરમાંથી શું જશે? નવ જશે.
तो चलो पंदर माथी नौ काढ़वाना छे, तो कि एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार बार तेर चौदह ने पंदर थी गया। એમાંથી આપણે કેટલા કાઢવાના છે? નવ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાદ કરી નાખ્યા, તો પાછળ વધ્યા કેટલા? એક બે ત્રણ ચાર પાંચ અને છ, કેટલા વધ્યા? છ, તો જવાબમાં શું આવશે? છ આવશે। ચાલો લખું, પછી ઓગણીસ માઇનસ આઠ, ઓગણીસ માઇનસ આઠ, જો આમાં પણ એમ છે બે રકમ છે, માઇનસ એકની નીચે માઇનસ છે, નવની નીચે આઠ છે, તો નવમાંથી આઠ જાય તો કેટલા વધે? નવમાંથી આઠ જાય તો કેટલા વધે? તો કે પહેલાં નવ કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એમાંથી કેટલા બાદ કરવાના છે? આઠ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાદ કર્યા, વધ્યા કેટલા? એક, તો શું આવશે અહીંયા? એક, અને ઉપરથી નીચે સંખ્યા નથી એટલે ઉપરથી સીધો એક અહીંયા ઉતરી જશે, એટલે કે ઓગણીસમાંથી આઠ જાય તો કેટલા વધે? અગિયાર વધે। હવે જુઓ, નવ માઇનસ એક, નવ માઇનસ એક એટલે કે નવમાંથી એક જાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એમાંથી કેટલા કાઢવાના છે? એક, એટલે આ એક કાઢ નાખ્યું, તો વધ્યા કેટલા પાછળ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા વધ્યા? આઠ, તો જવાબમાં શું આવશે? આઠ, નવ માઇનસ એક બરાબર આઠ। હવે પાંચમો દાખલો જો, એવી રીતે સોળ માઇનસ ચાર, છની નીચે ચાર છે, એકની નીચે માઇનસ છે, તો હવે છમાંથી ચાર જાય તો કેટલા વધશે? તો છ મોટા, તો પહેલાં છ લેવાના, એક બે ત્રણ ચાર પાંચ છ, હવે એમાંથી કેટલા કાઢવાના છે? ચાર, તો કે એક બે ત્રણ ચાર બાદ કરી દીધા, વધ્યા કેટલા પાછળ? એક અને બે, તો ચલો લખો બે, લખું હવે એકમાં ઉપરથી લીધો એક, એમને નીચે કાંઈ છે નહીં એટલે શું લીધો? એક લીધો। તો આ શું થયું? આપણે સરવાળા અને બાદબાકીના દાખલા થયા। હવે જુઓ પ્રશ્ન ચાર અ જોડી બનાવો, પ્રશ્ન ચાર અ જોડી બનાવો। હવે આમાં છે બાર માઇનસ સાત, બાર માઇનસ સાત, હવે બાર માઇનસ સાત છે, તો બાર માઇનસ સાત માંથી બાર માઇનસ સાત કાઢીએ તો કેટલા વધે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, બાર થયા, હવે એમાંથી કેટલા કાઢવાના છે? સાત કાઢવાના છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાઢ્યા, તો વધ્યા કેટલા પાછળ? એક બે ત્રણ ચાર ને પાંચ, તો કે બારમાંથી સાત કાઢી તો કેટલા વધ્યા? પાંચ, તો ચાલો એને પાંચ સાથે જોડી દો। હવે અહીંયા આપણે એ જોઈ લઉં, હવે સીધું અહીંયા જોવાનું આ સાઈડ કેટલામાં જો તેરમાંથી આઠ વધીએ તો પાંચ વધે, સાતમાંથી એક કાઢીએ તો પાંચ વધે, ચૌદમાંથી આઠ કાઢીએ તો પાંચ વધે, કે ચારમાંથી ત્રણ કાઢીએ તો આઠ થાય, એવી રીતના આપણે જોવાનું। તો હવે તેરમાંથી આઠ કાઢવાના, તેરમાંથી શું કરવાના? આઠ કાઢવાના, તો ચાલો તેર કરો પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, એમાંથી કેટલા કાઢવાના છે? આઠ, તો કે એક બે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કાઢ નાખા, તો પાછળ વધ્યા કેટલા? એક બે ત્રણ ચાર અને પાંચ, તો થઈ ગયા। તો ચાલો તેર માઇનસ આઠમાં, તેરમાંથી આઠ કાઢો તો કેટલા વધે? પાંચ, અને બારમાંથી સાત કાઢો તો કેટલા વધે? પાંચ, એવી જ રીતે અગિયાર માઇનસ ચાર, અગિયાર માઇનસ ચાર, અગિયારમાંથી કેટલા કાઢવાના? ચાર કાઢવાના, તો ચાલો અગિયાર લ્યો પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર, એમાંથી કેટલા કાઢવાના છે? ચાર, તો ચાલો કાઢો, એક બે ત્રણ ચાર કાઢ્યા, તો વધ્યા કેટલા પાછળ? એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા વધ્યા? છ વધ્યા, કેટલા વધ્યા? છ વધ્યા, તો ચાલો ઓલા સોરી સાત વધ્યો, જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર, એમાંથી આપણે કેટલા કાઢવાના? ચાર કાઢવાના, તો કે એક બે ત્રણ ચાર કાઢ્યા, તો વધે કેટલા પાછળ? એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત વધે, તો ચાલો સાત ક્યાં છે આમાં? તો કે અહીંયા છે, તો એમને એમને સાત સાથે જોડી દો, ચૌદ અગિયાર માઇનસ ચાર
काढ़ी तो कितना वधे सात वधे एवज रीते के प्लस करी तो सात थाय तो कि चार नी अंदर त्रण नाखा चार पाँच छ अने सात तो थी गया सात तो चलो एमने साथ जोड़ी दो पची हवे प्लस आवशे शू आवशे प्लस आवशे तो कि छ प्लस बे छ नी अंदर बे नाखी तो कितना थाय छ सात अने आठ तो आम आठ क्या है तो कि छेले छे तो चलो एमने आठ साथ जोड़ी दो पची आम जो तो कि सात प्लस एक बराबर आठ तो चलो जोड़ी दो अने छेलू बे प्लस चार चार ने अंदर बे नाखो के थे छ तो छ क्या है तो कि अँ हवे आ एक वेध तो चौदह में आप आठ काढ़ीए तो के वे छे चलो जो है चौदह गणो एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगर बार तेर चौदह एम के काढ़वाना है आठ तो कि एक बे त्रण चार पाँच छ सात अने आठ काढ़ा वेधा के एक बे त्रण चार पाँच अने छ वेधा तो इमने साथ छ साथ जोड़ी देवाना तो आ शू थरा सरवाड़ा ने बाद बाकी थे तो अँ आप पीरियड पूरा थी गयो है हमें पचीन पेज आप नेक्स्ट पीरियड में जोशू तो आज तमु होमवर्क है सरवाड़ा अने बाद बाकी दस दस दाखला एच डबल्यू में लखवा बराबर जो सरवाळा अने बाद बाकी दस दस दाखला एच डबल्यू में लखवा तो चलो अत्यारे हवे बाय नेक्स्ट पीरियड में मळीशुं चलो बाय।